ગઈકાલે એટીએસ અને સુરત સિટીની એસઓજી પોલીસ સંયુક્ત એક બાતમી મળેલી કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના 99 શોપિંગ સેન્ટરમાં ત્રીજા માળે અમુક વ્યક્તિઓ લોકોને ખોટી ચલણી નોટો તથા ખોટા સોનાના બિસ્કીટ આવું આપી અને પૈસા પડાવવાનો ધંધો કરે છે. એ અન્વયે રેડ કરવામાં આવેલ અને એ રેડ દરમિયાન ત્યાંથી ટોટલ 4,84,35,000ની ખોટી 502,000ની ચલણી નોટો તથા 16,10,000ની અસલ ચલણી નોટો તથા 60 જેમાં 50 ગોલ્ડના અને 10 સિલ્વરના આવા લગડીઓ પણ મળેલી છે. આ અંગે મેં 6 આરોપીઓને ડિટેન કરેલા છે અને આ લોકો કઈ રીતે પ્લાન કરી રહ્યા હતા અને લોકોને કઈ રીતે છેતરપિંડી કરવાના હતા એ બાબતની પૂછપરછ ચાલુ છે. અત્યારે પ્રારંભિક એવો કબૂલી રહ્યા છે કે ચારેક પાર્ટીઓ જોડે આવી વાતચીત એ લોકોને થયેલી, પરંતુ હજી સુધી એ લોકોને કોઈ ડીલ થયેલી નહીં. એટલે આ કોઈ પ્રવૃત્તિ કરવાની ફિરાકમાં હતા. એ દરમિયાન એટીએસની સતર્કતાથી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીથી અમે આ જે ઘટના છે એને અંજામ આપ્યો છે. જે પકડાયેલા આરોપીઓ છે એ નોર્મલી અત્યારે પૂછપરછ દરમિયાન એવું કહે છે કે જમીનનો દલાલીને એવું કરતા હતા અને બીજા જે માણસો છે એની સાથે જોડાયેલા છે. એમનું અગાઉ જે મેઇન આરોપી જે છે મનસુખભાઈ એ અગાઉ એક બીજા આવા ચીટિંગનું જે કામ કરતા એવા આરોપી સાથે જોડાયેલ, જેમનું પૂછપરછ દરમિયાન એવું જણાવ્યું છે કે એમનું મરણ ગયેલ છે. પરંતુ એમને હજી આ સ્ટાર્ટ જ કર્યું હતું અને આ લોકો શું કરતા કે ભાઈ જે ચલણી નોટો હોય અસલ અને નકલ એમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે આવે ત્યારે એને અસલી ચલણી નોટોના નમૂના આપતા. એટલે પહેલાં જે વ્યક્તિને એમ થાય કે આવી ચલણી નોટો મળશે, પછીથી એ લોકો બંડલ લઈને આવતા અને એક જ કલરના અલગ અલગ બંડલો મૂકીને ઉપર અને નીચેની ચલણી નોટ ઓરિજિનલ મૂકતા અને બાકીની બધી નકલીઓ હતી અને તાત્કાલિક પોલીસનો ડર બતાવી અને થેલાની આપલે થઈ જતી અને આ રીતે એ લોકોનું ચીટિંગનું પ્લાનિંગ હતું. ભોગ બનનાર તો અત્યારે હજી સુધી આપણા કોઈ નજરમાં નથી. આ તો એક માહિતી હતી કે આવું આ લોકો કરવા જઈ રહ્યા છે, જુદા જુદા લોકો સાથે મિટિંગો કરતા હોવાની માહિતી હતી અને એનું એ આટલા મુદ્દામાલ સાથે અમે ઝડપી લીધા છે.